નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય ઇકોનોમિક્સ. આપણે આજે આ વિડિયોમાં જુલાઈ 2019નો સેક્શન એ એટલે કે વિકલ્પો જોઈશું. અમારા વિડિયોના નવા નવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. પ્રશ્ન 1. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? એ 100 થી ઓછું, બી 100 થી વધુ, સી 100 કે ડી 0. તો આનો સાચો જવાબ છે સી 100. પ્રશ્ન 2. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? એ દાબેલો ફુગાવો, બી ખુલ્લો ફુગાવો, સી દોડતો ફુગાવો કે ડી છુપો ફુગાવો. તો આનો સાચો જવાબ છે એ દાબેલો ફુગાવો. પ્રશ્ન 3. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું એ કારણ છે, બી પરિણામ છે, સી સાધન છે કે ડી સાધ્ય છે. તો આનો સાચો જવાબ છે બી પરિણામ છે. પ્રશ્ન 4. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? એ 816, બી 916, સી 1000 કે ડી 2000. તો આનો સાચો જવાબ છે સી 1000. પ્રશ્ન 5. મધ્યસ્થ બેંક એટલે શું? એ ખાનગી બેંક, બી દેશની સર્વોચ્ચ બેંક, સી સહકારી બેંક કે ડી વિદેશ બેંક. આનો સાચો જવાબ છે બી દેશની સર્વોચ્ચ બેંક. પ્રશ્ન 6. ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? એ 36.1 કરોડ, બી 54.8 કરોડ, સી 121.0.2 કરોડ, ડી 23.8 કરોડ. તો આનો સાચો જવાબ છે સી 121.0.2 કરોડ. પ્રશ્ન 7. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર ક્યાં શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? એ સક્રિય, બી નિષ્ક્રિય, સી બાળકો કે ડી વૃદ્ધો. તો આનો સાચો જવાબ છે બી નિષ્ક્રિય. પ્રશ્ન 8. વેપાર તુલા એટલે શું? એ ચાલુ ખાતાની તુલા, બી મૂડી ખાતા તુલા, સી વસ્તુ વેપારની તુલા અને ડી સેવા વેપારની એટલે કે અદ્રશ્ય વેપારની તુલા. આનો સાચો જવાબ છે સી વસ્તુ વેપારની એટલે કે દ્રશ્ય વેપારની તુલા. પ્રશ્ન 9. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? એ શ્રમ પ્રધાન, બી મૂડી પ્રધાન, સી ખેત પ્રધાન કે ડી શિક્ષણ પ્રધાન. તો આનો સાચો જવાબ છે બી મૂડી પ્રધાન. પ્રશ્ન 10. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? એ 1990, બી 1991, સી 1999 કે ડી 2008. તો આનો સાચો જવાબ છે બી 1991. તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો. આ સિવાયના અમારા અન્ય માધ્યમોનો હું પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન ચાલે છે અને FB અને ઇન્સ્ટાગ્રામની અંદર મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. ઓલ ધ બેસ્ટ.